નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ ચેનલ. હું છું અલકા પરમાર. તો જોઈએ આજના મહત્વના સમાચાર બોટાદથી અમારા સંવાદદાતા રાજેશ શાહ સાથે. બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના ગ્રસ્ત મૃતક લોકોના પરિવારને 4 લાખની સહાય આપવા સહિતની માંગ સાથે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું. કોરોના કાળમાં ગુજરાતમાં હજારોની સંખ્યામાં લોકોના મોત નીપજ્યા છે. સરકાર તરફથી દરેક મૃતકના પરિવારને 50,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી રહી છે, ત્યારે બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની માંગ કરી હતી. સાથે કોરોનાથી મૃત્યુ પામનારા કર્મચારીના પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપ, કોરોનામાં સારવાર ખર્ચથી ડૂબેલા લોકોને વળતર આપવામાં આવે, સરકાર વળતર જાહેર જનતાને મળી રહે તે માટે નોડલ ઓફિસરની નિમણૂક કરવાની માંગ કરવામાં આવી હતી. અને બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવા અંગે તાંત્રિક મંજૂરી મેળવી ના હોય કોંગ્રેસના તમામ હોદ્દેદારોની બોટાદ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ ચેનલ.